થી આફત બનેલી અંબુજા સિમેન્ટ ફેક્ટરીના વધુ બે ચોંકાવનારા વિડિયો સામે આવ્યા છે, જેમાં શહેર અગતી અંબુજા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પ્રથમ વિડિયો અંબુજા ફેક્ટરીનો છે. આ દ્રશ્યો જોતા જ પહેલા એક નજરે તો એવું લાગશે કે ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ચડી રહી છે, પરંતુ આ ધૂળ નહીં પરંતુ અંબુજાના કેમિકલ ઉડી રહ્યું છે, જે લોકોના શ્વાસ સુધી પહોંચી રહ્યું છે, જેને લોકોનું જીવવું દુશ્વાર બનાવી દીધું છે. અન્ય એક વિડિયો પણ આપણે બતાવીએ છીએ, જેમાં જે એક ખેતરમાં આવેલા પાણીના ધોરીઓ છે અને એક નજરે જોતા આ પાણીમાં કોઈ રંગ નાખ્યો હોય તેવું લાગશે, પરંતુ પાણીમાં જે લાલ રંગ દેખાઈ રહ્યો છે તે રંગ નહીં પરંતુ કેમિકલ છે. અને આ કેમિકલ પાછળનું મુખ્ય કારણ અંબુજા ફેક્ટરી છે, જે બેફામ રીતે ઝેરી કેમિકલને જમીનમાં છોડી રહી છે, જેના કારણે આ વિસ્તારમાં ભૂગર્ભના પાણીમાં પણ કેમિકલ ફરી વળ્યું છે. મહત્વનું છે કે અંબુજા સિમેન્ટ બાંધકામ ક્ષેત્રે ભલે ખૂબ મોટું નામ ધરાવે છે, પરંતુ આ નામચીન કંપનીને તેની આસપાસ વસવાટ કરતા લોકોના સ્વાસ્થ્યની જરા પણ ચિંતા નથી. અંબુજામાંથી ઉડતા કેમિકલ અને કેમિકલ યુક્ત પાણીથી લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એટલે પર્યાવરણના તમામ નિયમોને નેવે મૂકીને બેફામ રીતે કેમિકલ અને ઝરી પાવડર છોડવામાં આવી રહ્યો છે. લોકોએ વારંવાર રજૂઆતો પણ કરી, પરંતુ અંબુજાના સત્તાધીશો કે સરકાર સાંભળવા તૈયાર નથી. ખેતીને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે, છતાં ગુજરાતનું વહીવટીતંત્ર જાણે કે તૂતીકોરીનની ઘટનાનું પુનરાવર્તન થાય તેની રાહ જોઈને બેઠું છે. ગામમાં રહું છે કે બીજા હવન હવું કરે બધી, અમારે ત્યાં કઈ તકલીફ છે કોઈ સાંભળ જોતું નથી. અચ્છા, કેટલા ખેડૂતોને આવી તકલીફ? હા, ઘણા આખો અમારો પાસ એટલે અહીં કઈ નહીં તો ડસ્ટિંગ ઉડાડે છે. પાણીની તકલીફ છે. પાણી તો હું લાલ પાણી કેમિકલ ભરી જાય ને. કઈ રીતે લાલ પાણી થાય? હવે તો કીને ખબર છે કઈ રીતે સાચું હોય. તો તમે રજૂઆત કરો છો કે નહીં? રજૂઆત તો કેટલી કરી, સાંભળવું તો જોઈએ ને ભાઈ. ગવર્મેન્ટનો કોઈ પણ માણસ આવે ને, એ ડાયરેક્ટ કંપનીનો કોન્ટેક્ટ કરે અને પૈસા લઈને વયા જાય છે, પણ અમારા સુધી નથી આવતો. રાજકારણીઓ કોઈ ધ્યાન નથી આપતા. કેટલી વખત અમને કોઈ રજૂઆત કરી, રાજકારણીઓ બધાને રજૂઆત કરી છે, છતાં પણ કોઈ આવતા નથી. કારણ કે એ લોકોને વહીવટ થઈ જાય પૈસાનો. સરકાર શ્રી પોતે જો ધારે તો આ કંપની સામે કડક હાથે પગલાં લઈ શકે, પણ કંપની આમાં આ અમે સીધો એક આક્ષેપ કરીએ છીએ કે આ કંપનીની અંદર મોટા મોટા રાજકારણીઓથી લઈ અને અહીંયાના સ્થાનિક ધારાસભ્યો, મિનિસ્ટરોના કોન્ટ્રાક્ટરો ચાલુ છે, અને જે કોઈ અધિકારીઓ પણ તપાસ કરવા આવે છે એ ડાયરેક્ટ કંપનીના ગેસ્ટ હાઉસમાં રોકાય છે અને કંપનીની સાથે બેઠી અને ત્યાં જ રિપોર્ટ બનાવી અને ચાલ્યા જાય છે. તો ક્યાંકની ને ક્યાંક મોટા પ્રમાણમાં આ વિસ્તારની અંદર ખેડૂતો નારાજ છે અને એનું પરિણામ પણ ગુજરાત સરકારને નજર સમક્ષ જ